મહેસાણા મહેસાણાના છડિયાડા ગામના પાખંડી મહંત સપ્તસુલેની સમાધિનો ફિયાસ્કો. છડિયાડા ગામના મહંત દ્વારા ગઈકાલે સમાધિ લેવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તમામ ઘટનાઓ નાટ્યાત્મક રીતે અંત આવ્યો હતો. બાપુએ દેહત્યાગ કરવાના દતિંગ કરી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી. રાત્રિના 10 થી 11 માં તે પોતાનો શ્વાસ રોકી દેશે તેવો દાવો કર્યો હતો, ને માત્ર અંધવિશ્વાસ ફેલાવ્યો હતો. મંચ ઉપર બેસી મૌન રાખી 1 કલાક ને 20 મિનિટ સુધી સમાધિમાં લીન થવાનો ડોળ કર્યો હતો, ને મૌન તોડીને બોલ્યા કે સચાર સમાધિની વાત કરી હતી, હજુ ખાડો ખોદી આપો, સમાધિ લેવા તૈયાર છું. આ પ્રકારની વાતો મહંત મીડિયા સમક્ષ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો પણ હું ભોગવવા તૈયાર છું તેમ જણાવ્યું. કબીરધામના મહંત સપ્તસુલની સમાધિના તમામ ઘટનાક્રમમાં પોલીસ હાજર રહી હતી. સોશિયલ ડિસ્ટન્સ અને વ્યવસ્થા જાળવી રાખી, પરંતુ આવા ધુતારા મહંત સામે કોઈ પગલાં લેવાયા નહીં. પોલીસ મૂક પ્રેક્ષકની જેમ બની રહી. શું આ ધર્મના નામે પાખંડ કરનારા ધુતારાઓ સામે કડક પગલાં લેવા ના જોઈએ? ધર્મપ્રેમીઓ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આવા દૂત બાબાઓ રમત કરે છે, જેના કારણે સાચા અર્થમાં ઈશ્વરની ભક્તિ કરનારા લોકોનો વિશ્વાસ ડગે છે. મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યો કે શું તમે કોરોના સ્પ્રેડર નથી બન્યા? તો મેચમાં પણ હજારોની ભીડ હોય છે તેમ મહંતે નિવેદન આપ્યું.